વાણામાંથી શ્રીપાળે જમ્પ માર્યો અને ધવલ ની આગળ આવીને આમ કરે છે, કયો ભાઈ 10,000 સૈનિક કહા ગયે તુમ્હારે, એક સાલ કા 1,000 સોના મોર હૈ ના, મેને પહેલે સે કહા થા મુજે અકેલે કો 1 કરોડ દે દો, મેં કામ લગુંગા, દૂસરા કોઈ કામ નહીં લગને. ધવલ કે છે માય બાપ, હવે આ દાજિયા પર ઘા પર મીઠું ના બબરાવો, કઈક કરો, છોડાવો મને. ઉભા રહ્યો હમણાં, તમારે આમ જ રહેવાનું, આવું જ. અને શ્રીપાળ ઘોડા પર બેઠા, તબડાક તબડાક કરતો, હજી મહાકાળ રાજા આગળ પહોંચે. એ ક્યાં જાઓ? તમારા શેર જેવાના માથે સવા શેર જેવો હું બેઠો છું. તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાઓ સામે. અને મહાકાળ આમ બોલે, શ્રીપાળ અને મહાકાળ નું યુદ્ધ શરૂ થયું. એક એક સૈનિકો, એનું એક બાણ જાય ને 10 ઉડે, બોલો 10 બાણ નાખે તો આને કઈ ન થાય, કેમ કે કઈ વિદ્યા હતી? શસ્ત્ર મોચી કુછ અસર. મહાકાળ પગે પડ્યો, ભાઈ તું કોણ છું? બસ હું આના વાણ માંથી જ આવ્યો છું. અરે ભાઈ આ ટેક્સ ના આપે કેમ ચાલે? બરાબર છે. મહાકાળ ને બાંધીને લઈ આવ્યા ધવલ ની પાસે. શ્રીપાળે ધવલ ના દોરડા છોડ્યા અને શ્રીપાળ ને એવો ગુસ્સો આવ્યો, તલવાર લઈને મહાકાળ ને મારવા નીકળ્યો. ત્યાં શ્રીપાળે હાથ પકડ્યો, એ અને મારવા અહીંયા નથી લઈ આવ્યો, આ તો તું મારો દોસ્ત છે એટલે તને ખાલી બતાવવા કે જો આ રીતના આને બાંધી શકાય છે, બાકી રાજા છે. જો ઉત્તમ આત્માઓની ઉત્તમ વિચારધારા જોજો. શ્રીપાળ એમ વિચારે છે કે આપણે એક રાજા છે, છોડ દો બંધન, બધા બંધન છોડી દીધા, માન સન્માન ને બહુમાન સાથે એમને એમના રાજમાં જવા દો. અને આ બાજુના 10,000 સૈનિકો હતા, એમને ખબર પડી કે ભાઈ આપણા શેઠ છૂટી ગયા છે એટલે પાછા આવ્યા. હવે આનો કિસ્સો ગયો ધવલનો, હરામખોર બેઉફા, તમારો શેડ આખો બંધાઈ ગયો તોય તમે લોકો છોડાવવાના આવ્યા? ગેટ આઉટ, કોઈ જોઈતું નથી મારે અહીંથી, ચાલ્યા જાઓ અહીંથી બધા. પછી શ્રીપાળ ને કે છે, તમે મને જીવત દાન આપીશ, બોલો હું શું તમારી ભક્તિ કરું? મારે કઈ નથી જોયું. નહીં નહીં, એક કામ કરો, મારા 500 વાણ છે એમાંથી 250 તમારા, 250 વાણ તમારા. શ્રીપાળ પણ હોશિયાર નીકળ્યો, ઓલા 10,000 હતા ને એમને કીધું આ જાઓ બધા મારા વાણ તમારે સંભાળવાના, એ બનિયા બધું તમારે સંભાળવાનું, બધો વહીવટ તમારે સંભાળવાનો છે.